હાય બાળ મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે. હવે આપણે યુનિટ 1ની અંદર આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરી ગયા. હવે એક્ટિવિટી 3નો અભ્યાસ કરવાનો છે, જે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં. તો હવે આ યુનિટની અંદર એક્ટિવિટી 3 છે એ પણ ડાયલોગ્સ ઉપર જ છે, કે મારી પાસે ટેક્સ્ટબુક છે, તમે પણ ટેક્સ્ટબુક લઈ લો. ટેક્સ્ટબુક નંબર પેજ નંબર છે 4, એના પર આ ચિત્ર આપેલું છે અને ચિત્ર પરથી આખી એક્ટિવિટી છે. ઓકે, તો એ રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ ઇન કોમ્પ્યુટર રૂમ. આ કોમ્પ્યુટર રૂમની અંદર થતી વાતચીતની આખા ડાયલોગ્સ આપેલા છે. મૈત્રી સેઝ, પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ. મૈત્રી કહે છે કે મહેરબાની કરીને ડોર બંધ કરી દો. ક્લોઝ એટલે બંધ કરવું, ડોર એટલે દરવાજો, દરવાજો બંધ કરી દો. આ એસી રૂમ છે. તનુ સેઝ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. તનુ કહે છે કે હા, સાચી વાત છે, પણ વિન્ડો એટલે કે બારી, બાર તો ખુલ્લી છે, વર્ષ જોતા જશું. બારી તો ખુલ્લી છે, ઓપન એટલે ખુલ્લું, બારી તો ખુલ્લી છે. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. ટુ એટલે ટી ડબલ ઓ, ટુ એટલે પણ થાય છે. હા, પણ તેને પણ બંધ કરી દે. તનુ સેઝ ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. હા, હું જાઉં છું અને બંધ કરી દઉં છું. કિંજુ સેઝ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. હવે કિંજુ છે એ મૈત્રીને ક્વેશ્ચન કરે છે કે શું તારો પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે. મૈત્રી સેઝ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. હા, તે મારી પેન ડ્રાઈવની અંદર છે. શી ઓપન હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. તેણીએ પોતાની બેગ ખોલી અને તેમાંથી પેન ડ્રાઈવ કાઢી બતાવી. ઓ, there is a no pen drive in my bag. Sorry, she opened her bag and looked for the pen drive. તેણી પોતાની બેગ ખોલી અને અંદર પેન ડ્રાઈવ જોવા લાગી. ઓ, there is a no pen drive in my bag. મારી બેગની અંદર તો પેન ડ્રાઈવ નથી. I can download it from my mail. હવે હું મારા મેલ આઈડી પરથી ડાઉનલોડ કરી શકું છું. કિંજુ, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. હવે કિંજુને કહે છે કે શું તારી પેન ડ્રાઈવ મને આપીશ. વિલ એટલે આપીશ. કિંજુ સેઝ સોરી, આઈ કાન્ટ. કિંજુ કહે છે કે ના, મને માફ કરજે, હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ ના, હું અત્યારે તેનો યુઝ કરી રહી છું, વાપરી રહી છું, ઉપયોગ કરી રહી છું અત્યારે હું તેનો. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. અને હું તે તને આપીશ, પણ ક્યારે? રિસેસ પછી. આફ્ટર એટલે પછી, રિસેસ પછી આપીશ. ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ, અને રિસેસના સમયે સામેનું ચિત્ર જુઓ કે છોકરા રમી રહ્યા છે, બે ગર્લ્સ છે, કંઈક હાથમાં, એના હાથમાં લંચ બોક્સ જેવું દેખાય છે, અને આવી રીતે આખું પિક્ચર તમને દેખાય છે. ડ્યુરિંગ ધ રિસેસ મૈત્રી સેઝ લુક, હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. હવે મૈત્રી કહે છે કે જો, આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ સેઝ કેન આઈ સી ઇટ, શું હું તેને જોઈ શકું. મૈત્રી સેઝ ઓફકોર્સ બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી. હા, ચોક્કસ તો એને જોઈ શકે છે, પરંતુ ક્યારે? લંચ પૂરો થાય પછી, આપણે જમી લઈએ પછી. અત્યારે તું મારી સાથે જમવામાં જોડાઈ જા. હવે મિત્રો, આ જે એક્ટિવિટી છે એ તમે બબ્બે ફ્રેન્ડ મળીને તમે એને ડ્રામા કરી શકો છો. આ ડ્રામા જે કમ્પ્યુટર રૂમ છે એની અંદર આ ડ્રામા થઈ શકે, એ ટાઈપની આખી એક્ટિવિટી છે. હવે એક્ટિવિટી બીની અંદર ટીચર છે અને બીજા સ્ટુડન્ટ છે, એની સાથે વાતચીત થાય છે. કોઈ ગેમનો પ્લાન થાય છે, કે ક્રિકેટ છે તો એનું પ્લાનિંગ કરે છે કે કેવી રીતે આપણે આ ક્રિકેટ રમવા માટે શું શું જોશે.
તો એ અરેન્જમેન્ટની આખી વાત થયેલી છે. તો આ એક્ટિવિટી પણ તમે ડ્રામા કરીને કરી શકો છો. તો આપણે જોઈ લઈએ, ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાના છે. એક્ટિવિટી બી, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એન્ડ યુઝ ધ સેન્ટેન્સ ગિવિંગ ઇન ધ બોક્સ. તમને નીચે બોક્સ આપેલું છે, બોક્સની અંદર જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સનો યુઝ કરીને આ ડાયલોગ્સ આખો કમ્પ્લીટ કરવાનો છે. ટીચર સેઝ, વી આર પ્લાનિંગ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કીટ. ટીચર કહે છે કે આપણે ક્રિકેટનો પ્લાનિંગ કરી રહ્યા છીએ પણ આપણી પાસે કંઈ કીટ છે નહીં. પ્રીતિ સીઝ, સર નીચેમાંથી ફર્સ્ટ સેન્ટેન્સ લેશું. સર, ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ. હવે ટીચર કહે છે ફાઇન, બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. હવે સ્ટમ્પનું શું કરશું? મનીષ સીઝ, નીચેથી બોક્સની અંદરથી સેકન્ડ સેન્ટેન્સ લેશું. સર, વી વિલ યુઝ ધ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ. સ્ટમ્પની જગ્યાએ ચેરનો ઉપયોગ કરી શકીએ. ટીચર સીઝ, ઓકે મનીષ, ધેટ્સ અ વેરી ગુડ. તે બરાબર છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ બેટ ટુ. જશવંત સીઝ, સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. કહે છે કે હું બેલ્સ લાવીશ. ટીચર સીઝ, હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. તો હેલ્મેટ અને ગ્લોવ્સ, ગ્લોવ્સ એટલે કે હાથના મોજા, હેલ્મેટ એટલે કે માથાનું ક્રિકેટ રમવા માટેનું જે હેલ્મેટ આવે તે. તો નીતિન સીઝ, નીચેથી ફોર્થ નંબરનો સેન્ટેન્સ લેશું. વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. આપણને હેલ્મેટ અને ગ્લોવ્સની જરૂર પડશે નહીં, હાથના મોજાની જરૂર પડશે નહીં. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. ટેનિસ બોલથી આપણે રમીશું. ટીચર સીઝ, ધેટ્સ અ કરેક્ટ. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. તો અમ્પાયર કોણ બનશે? મનોજ સીઝ, લાસ્ટ સેન્ટેન્સ. સર આઈ થિંક મગનભાઈ. હું વિચારું છું કે મગનભાઈ ઇટ અ મિડ ડે મીલ કુક, કે જે મધ્યાહન ભોજનના રસોઈયા છે, ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ, અને એ ક્રિકેટના છે મોટા ફેન છે. ફેન મીન્સ ફ્રેન્ડ. હી કેન બી ધ અમ્પાયર. તે અમ્પાયર બની શકે છે. હવે મિત્રો જુઓ કે આ જાતે તમે એક્ટિવિટી કરી શકો છો. હવે સી નંબરની એક્ટિવિટી છે. એક્ટિવિટી ટુની અંદર સી નંબર છે કે એક ગેમ છે. ટીચર્સના ગાઈડન્સ પ્રમાણે અલગ અલગ વ્યવસાયકાર બનવાનું છે અને એવી રીતે આ ગેમ પ્લે કરવાની છે કે તમે જરૂર ચોક્કસથી આ ગેમ રમશો. હવે આગળની જે એક્ટિવિટી છે એ આપણે આગળના વિડીયોમાં જોશું. થેન્ક યુ મિત્રો.